સુરત ના ખાતે આવેલા મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયતાલીસ એકસો સોળ મુલાકાતીઓ આવ્યા હતા જેનાથી રૂપિયા તેર લાખ ચોસઠ હજાર ત્રણસો આવક થઈ છે દિવાળી વેકેશનને લઈ સુરતમાં તમામ એકમોમાં રજા પાડી દેવામાં આવે છે સુરતના લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા માટે જતા હોય છે ત્યારે વેકેશનનો સમય મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલયને ફળ્યો છે અને મનપાની તિજોરીમાં મોટી આવક ઊભી થવા પામી છે દિવાળીના દિવસે કુલ એકવીસ હજાર આઠસો છ મુલાકાતીઓ આવ્યા હતા અને છ લાખ પંદર હજાર આઠસો કમાણી થઈ હતી ત્યારે બેસતા વર્ષના દિવસે છવ્વીસ હજાર ત્રણસો દસ કુલ મુલાકાતીઓ આવ્યા હતા અને સાત લાખ અડતાલીસ હજાર પાંચસો પચાસ થી વધુની આવક થઈ હતી એકવીસ દિવસના દિવાળી વેકેશન દરમિયાન મોટા પ્રમાણમાં મુલાકાતીઓનો ઘસારો જોવા મળશે દિવાળીના એકવીસ દિવસના વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓનો ઘસારો જોવા મળ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં નવ તારીખથી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી એક લાખ સુડતાલીસ હજારથી વધારે મુલાકાતીઓએ સુરતના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં દિવાળી વેકેશનને લઈ સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો સામાન્ય દિવસોમાં પ્રાણી સંગ્રહાલયમાં સોમવારે રજા રાખવામાં આવતી હોય છે પરંતુ દિવાળી વેકેશનને લઈ એક પણ રજા મૂકવામાં આવતી નથી ફરવા માટે પ્રાણી સંગ્રહાલયની પસંદગી દિવાળી વેકેશન દરમિયાન ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ થકી આવેલા મુલાકાતીઓને લીધે પ્રાણી સંગ્રહાલય વધી છે છે કે સુરત પ્રાણી સંગ્રહાલય વિશાળ જગ્યામાં હોવાથી બાળકો તેમજ વયો વૃદ્ધ પણ પ્રાણી સંગ્રહાલયમાં આવી શકે તેવી વ્યવસ્થા હોવાથી પરિવાર સાથે ફરવા માટે લોકોએ પ્રાણી સંગ્રહાલયને વધુ પસંદ કર્યું હતું